નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ માં પ્રકરણ નંબર 7 જે ચાલી રહ્યું છે એમાં બે દાખલા આપણે આગળ બાકી રાખી દીધા છે. ઉદાહરણ નંબર 7.15 અને 7.16. તો ઉદાહરણ નંબર 7.15 થી આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન વાંચો. અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કેજી દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલથી 20 કેજી દળ m = 7.15 માં m = કેટલા છે? 20 કેજી અને ત્રિજ્યા કેટલી કીધી છે? 20 સેન્ટીમીટર. તો r = 20 સેન્ટીમીટર ને મીટરમાં ડાયરેક્ટ લખું છું ભાઈ, 0.2 મીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની રીમ પર વીંટાડેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા એક આકૃતિ આ પ્રકારે આપેલી છે. આ ત્રિજ્યા છે r, આના ઉપરથી એક દોરી પસાર થાય છે અને અહીંયા 25 ન્યૂટન બળ લાગે છે. F બરાબર કેટલું બળ લાગે છે ભાઈ? 25 ન્યૂટન બળ લાગે છે, જેટલું ખેંચાણ બળ લગાડેલ છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે છે, એટલે કે ઘર્ષણ બળ અવગણવાનું છે. બરાબર. તો નંબર એ, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરવાની છે. નંબર એ શું? કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા શોધવાનો છે. તો આલ્ફા શોધવા માટે આપણે જાણીએ છીએ શું? એફ અને આર. તો અહીંયા આ આર છે, આ એફ છે નીચે તરફ. તો બળ અને લંબ અંતરના ગુણાકારને આપણે ટોર્ક કહીએ છીએ, એફ આર. તો ટોર્કને શું કહેવાય? આઈ આલ્ફા. ટોર્કને શું કહેવાય? આઈ આલ્ફા એફ આર. તો આલ્ફા શોધવાના છે, પણ આ એટલે આ રિંગ નથી, આ રીમ છે. રીમ, રીમ એટલે કે તકતી જેવું કામ કરે, બેરિંગ સાથે જોડેલ છે. તો તકતીની જડત્વની ચાક માત્રાનું સૂત્ર 1/2 એમઆર સ્ક્વેર આલ્ફા એફ આર. આલ્ફા શોધવાનો છે, એક આર આર કેન્સલ કરી નાખીએ તો અહીંયા વધે છે એફ 2 ગુણાકારમાં 2f છેદમાં એમઆર વધે છે. તો 2f ની કિંમત 25, એમ ની કિંમત 20 અને આર ની કિંમત 0.2. તો અહીંયા શું થાય છે ભાઈ? અહીંયા આનો ગુણાકાર તો 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળશે. કેમ કે બે બે કેન્સલ, જીરોનો આની સાથે ગુણાકાર લઈએ, બે થઈ જશે 25/2 એટલે 12.5. આ આલ્ફા મળ્યો. શું મળે છે? આલ્ફા. એના પછી બી શું કીધું છે જોજે. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં ખેંચાણ બળ દ્વારા કરેલું કાર્ય ખુલે છે કેટલી? અહીંથી ટોટલ ખુલે છે 2 મીટર. તો બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર ડી. તો બળ કેટલું છે? 25. સ્થાનાંતર કેટલું? 2 મીટર. તો કેટલું થાય છે? 25×50 જુલ કાર્ય થાય છે. બરાબર. એના પછી શું કીધું છે સી? જો આ બિંદુ એ વ્હીલ જે છે એની ગતિ ઉર્જા પણ શોધવાની છે અને વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ગતિ ઉર્જા શોધવી છે, નંબર સી. ચાલો, ગતિ ઉર્જા શોધવા માટે શું કરશું આપણે? ગતિ ઉર્જા એટલે કે K=1/2 આઈ ઓમેગા સ્ક્વેર. ચાર ગતિ ઉર્જા, એમાં આઈ ખબર છે, ઓમેગા નથી ખબર. બરાબર. તો ઓમેગા શોધવા પડશે. આમાં આપણે શું શોધવા પડશે? આને સમીકરણ નંબર 1 કહી દઈએ, ઓમેગા શોધવા પડશે. પણ સ્થિર સ્થિતિમાંથી કીધું છે એટલે ઓમેગા 0 0 છે અને બળ અચળ લાગે છે. બરાબર. થીટા, થીટા કોણીય સ્થાનાંતર અને ભ્રમણ કેટલા થાય છે? તો 2 મીટર દોરીનો બળ ઉતરે ત્યાં સુધી ભ્રમણ થાય છે. બરાબર. તો ચાપ આપણે કેટલી લેવાની? 2 મીટર. ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. શું? ખૂણો ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર. સમજો, ચાપ કેટલી ઉખડી હશે? આ ફેરું 2 મીટર જેટલી ચાપ ઉખડી હશે ત્યાં સુધી ભ્રમણ થયું હશે. દોરી ખુલી કેટલી પડી? 2 મીટર. તો ચાપની કેટલી ખુલી પડી દોરી? 2 મીટર. તો ચાપની લંબાઈ કેટલી લઈ લેવાની? 2 મીટર લઈ લેવાની. ત્રિજ્યા કેટલી છે? 0.2. બરાબર. તો અહીંયા 10 રેડિયન થશે. ખૂણો કેટલા રેડિયનનો થશે? 10 રેડિયનનો થશે. બરાબર. હવે ખૂણા માટેનું સૂત્ર આપણી પાસે છે, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. એમાં ઓમેગા સ્ક્વેર આ તો 0 છે, ઓમેગા 0 બરાબર 2 આલ્ફા 12 છે અને થીટા 10 છે. મળે છે કેટલા? 250. બરાબર. ચાલો, આ ઓમેગા સ્ક્વેર એમને રાખીએ. સમીકરણ 1 માં કિંમત મૂકતા ઉર્જા, કેવી ઉર્જા? ગતિ ઉર્જા.
के बराबर 1 अपॉन 2 आई ની જગ્યાએ શું મૂકશો 1 अपॉन 2 mr स्क्वायर અથવા આઈ શોધેલા છે ન શોધેલા હોય તો 1 अपॉन 2 mr स्क्वायर અને ઓમેગા स्क्वायर ચાલો 1 अपॉन 4 m ની કિંમત આપણી પાસે છે 20 r ની કિંમત છે 0.2 a નો स्क्वायर ઓમેગા ની કિંમત છે 250 ઓમેગા स्क्वायर ની છે ડાયરેક્ટ એનો વરી स्क्वायर ના કરતા બરાબર આનું સાદરૂપ આપશો એટલે તમને મળશે 50 જૂલ બરાબર કેટલા મળશે 50 જૂલ પ્રશ્ન નંબર d d માં એવું કીધું છે કે વિભાગ b અને c ના જવાબોને સરખામણી અહીંયા b માં જવાબ શું આવે છે 50 b બરાબર c કેમ તો કે કાર્ય એ સેમાં રૂપાંતર પામે છે ગતિ ઊર્જામાં અહીં કાર્ય ઊર્જા પ્રમેયનું પાલન થાય છે અહીં ઘર્ષણ રહિત હોવાના કારણે કોઈ ઊર્જા વ્યય થતી નથી બરાબર કોઈ ઊર્જાનો વ્યય થતો નથી તો આ રીતે તમે આ દાખલો ગણી શકો બરાબર નેક્સ્ટ ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 7.16 જુઓ ત્રણ પદાર્થો એક રિંગ એક ઘન નળાકાર કીધો છે અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે તો તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે બધા જ પદાર્થોની ત્રિજ્યા સરખી છે બરાબર સમાન છે તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે એટલે કે ત્રણ પદાર્થો છે એને એક પાટિયા ઉપર આ એક પાટિયો છે ઢાળ છે આ રીતે આના ઉપર એક રિંગ ત્યારબાદ એક નળાકાર ત્યારબાદ એક ગોળો બરાબર તો આને ઢળતા મૂકવામાં આવે છે એટલે કે સરક્યા વગર ગબડાવવામાં આવે છે તો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો થશે v0 0 છે અને હાઈટ h છે શું છે h અને હાઈટ h છે તો આપણે એનો મહત્તમ વેગ કોનો વધારે હશે રિંગ ઘન નળાકાર અને ઘન ગોળામાંથી બરાબર છે એ આપણે નક્કી કરવાનું છે તો આપણે ચાક ગતિ ઊર્જાનું સમીકરણ એટલે કે સરક્યા સિવાય ગબડતી ગતિ માટે ગતિ ઊર્જાનું સૂત્ર એક કોમન બનાવ્યું હતું k is equal to 1 upon 2 mv square 1 plus k square upon r square અહીંયા સ્મોલ k જે છે એ ચક્રાવર્તની ત્રિજ્યા બતાવે છે શું બતાવે છે ચક્રાવર્તની ત્રિજ્યા આ કેપિટલ k ગતિ ઊર્જાનો છે બરાબર તો ચક્રાવર્તની ત્રિજ્યા બતાવે છે તો આ પદાર્થ ગબડતો અહીંયા પહોંચે ત્યારે એની ગતિ ઊર્જા આટલી હોય પણ અહીંયા એની પાસે શું છે હાઈટ h છે તો અહીંયા એની પાસે શું છે mgh અને એ mgh નું શેમાં રૂપાંતર થાય છે k માં રૂપાંતર થાય છે એટલે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે તો h ઊંચાઈ એ સ્થિતિ ઊર્જા u is equal to શું હશે mgh તો આ બે સરખા હશે આ સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થાય છે ગતિ ઊર્જામાં 1 upon 2 mv square 1 plus k square upon r square બરાબર તો mm કેન્સલ કરી નાખીએ બરાબર આ 2 નો ગુણાકાર એટલે 2gh v square ને આપણે કરતા કરવો છે તો 2gh છેદમાં 1 plus k square upon r square બરાબર અને બરાબર અહીંયા શું વધે છે v square વધે છે તો v is equal to કોમન સૂત્ર થાય છે 2gh upon 1 plus k square upon r square આને આપણે સૂત્ર તરીકે પણ યાદ રાખવાનું વેગનું સૂત્ર આ સરક્યા વગર ગબડતા પદાર્થ માટે અંતિમ વેગનું સૂત્ર છે એ ઊંચાઈથી ગબડતો હોય હવે આપણે આ સૂત્ર તરીકે પણ યાદ રાખવાનું છે હવે અહીંથી આપણે ત્રણ ભાગ પાડી દેશું કોના કોના માટે એક રિંગ માટે પછી ઘન નળાકાર માટે અને પછી કોના માટે ગોળા માટે
આ બધા માટે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા ખબર હોવી જોઈએ, એટલે કે બધા માટે આપણે શું ખબર હોવી જોઈએ, જડત્વની ચાક માત્રા ખબર હોવી જોઈએ. રિંગ માટે જડત્વની ચાક માત્રા તમને ખબર છે I = mr². આને માટે જડત્વની ચાક માત્રા તમને ખબર છે ઘન, એટલે કે નક્કર નળાકાર કીધો તો 1/2 mr² અને ગોળા માટે તમને ખબર છે 2/5 mr² બરાબર. તો અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યા k² = r² થશે, અહીં k² ની જરૂર છે તો આપણે ડાયરેક્ટ k² જ લઈએ, તો અહીંયા k² = શું થશે, r² / 2 થશે, સ્મોલ k² અહીંયા સ્મોલ k² = શું થશે, 2/5 r². હવે આમાં કિંમત મૂકતા જાય v રિંગ માટે, તો અહીંયા 2gh/1 + અહીં k² ની જગ્યાએ r² મૂકશું તો r² / r² ગયા 1 ને 1 2 જશે તો શું વધશે, ખાલી √gh વધશે. કોના માટે, રિંગ માટે. કોના માટે વધશે, રિંગ માટે √gh. હવે આના માટે જુઓ, આના માટે નળાકાર માટે, નળાકાર માટે શું થશે, 2gh અહીંયા k² ની જગ્યાએ r² / 2 મૂકશું તો 1 + r² / 2 r² તો r² કેન્સલ, તો અહીંયા v નળાકાર માટે શું થશે ભાઈ, અહીંયા 1/2 અને 1 એટલે 3/2 એટલે છેદનો છેદ અંશમાં, એટલે 4gh/3 થશે. શું થશે, 4gh/3 બરાબર. અહીંયા અને નળાકાર માટે એ જ રીતે ગોળા માટે જોઈએ તો ગોળા માટે શું થશે, √2gh તો છે જ, 1 + k ની જગ્યાએ શું મૂકશું, 2r² / 5r² તો r² કેન્સલ, અહીંયા 5 થાય, 5 નો લસાઅ લેશો તો 7/5 તો અહીંયા શું થશે, 10gh 7/5 એટલે / 7 બરાબર, 10gh/7 મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધારે વેગ કોનો હશે, તો સૌથી નાનું મૂલ્ય આ છે, સૌથી મોટું મૂલ્ય આ છે, કેમ કે અહીં 10 ના છેદમાં 7 છે, અહીં 4 ના છેદમાં 3 છે, અહીં 1 ના છેદમાં 1 જ છે, બરાબર છે. સૌથી નાનું આ છે, સૌથી મોટું આ છે. તમે અહીંયા જોઈ શકો છો રેખીય વેગ સૌથી વધુ કોનો હશે, ગોળાનો હશે, અને સૌથી ઓછો કોનો હશે, રિંગનો વેગ સૌથી ઓછો હશે, બરાબર છે. તો અહીંયા આપણે આ પ્રકરણ જે છે એના ઉદાહરણો પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિક લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.